જોઈ રહ્યા હતા અહીંયા તમે પેજમાં 69 છે પેજ નંબર મેં તમને હોમવર્કમાં આપ્યા હતા હવે આવે છે તમારે પાછળ પેજ ફેરવો એટલે સરસ મજાનું 70માં પેજ ઉપર તમારે ખૂટતી સંખ્યાઓ છે એ આપણે અહીંયા ચોરસ ખાનાની અંદર લખવાની છે એ પણ હું તમને કરાવું છું એકદમ સરળ છે અને તમને આવડી પણ જશે પહેલા આપણે જે ખાના છે એ ગણી લઈએ જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ખાના છે આડા ખાના છે ઊભા કેટલા છે 1 2 3 4 અને 5 ઊભા 5 છે અને આડા કેટલા છે 10 છે આ કરાવું છું આગળ મેં તમને ઘણી બધી આવી ખૂટતી સંખ્યાઓ આવી હતી મેં તમને હોમવર્કમાં પણ આપી હતી આપી હતી ને 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઊભી કેટલા હતા 1 2 3 4 અને 5 સંખ્યામાં લખી લઈએ આપણે પહેલા ખાનામાં કેટલી લખેલી છે 51 પાછળે એકડે 51 પછી એક ખાનું મૂકીને 53 ફરી પાછા બે ખાના મૂકીને 56 અને છેલ્લે છે ત્રણ ખાનાઓ 1 2 3 4 5 6 7 8 9 અને હજી એક આપણે ગાળવાનું 10 થઈ ગયા 53 પછી કેટલા મૂકેલા છે ત્રણ ખાના 1 2 અને 3 છેલ્લા ખાનામાં કેટલી સંખ્યા આપેલી છે 60 આપેલા છે અંકો પછી તમને અહીંયા ફરી પાછું 62 આગળનું ખાનું ખાલી રાખ્યું છે ફરી પાછા બંને ખાના ખાલી પછી લખ્યું છે તમને 65 ફરી પાછા બે ખાના ખાલી 68 અને ફરી પાછા બંને ખાના ખાલી આગળના બંને ખાના ખાલી 72 ત્રણ ખાના ખાલી 77 અને છેલ્લા ખાનામાં 80 પછી ત્રણ ખાના તમને ખાલી આવ્યા છે 83 84 પછી 4 ખાના 1 2 3 અને 4 ખાના ખાલી છે અને છેલ્લા ખાનામાં 89 ફરી પાછા છેલ્લા ખાનામાં 96 96 અને 98 આવી રીતના તમને બોક્સ છે ચોરસ ખાના અહીંયા આપેલું છે હવે આપણે તમારે સ્વાકૃતિની અંદર જોવાની જરૂર નથી આની અંદર આપણે જે સંખ્યાઓ છે એ આપણે પૂરી લઈએ જો 51 થી 100 સુધીને આપણે જે પૂરું ખાનું આપણે પૂરશું ને એટલે તમારે 51 થી 100 સુધીની સંખ્યાઓ છે એ આપણે એકડા આવડી જશે આવી જશે અને તમને આવડી પણ જશે જે બાળકોને ખબર નહીં હોય કે 51 પછી આપણે અહીંયા 52 લખીએ તો 52 આવે છે આવી ખૂટતી સંખ્યાઓ તમે વારંવાર આવી રીતના લખશો તો તમને આવડી પણ જશે તો અહીંયા શું આવે છે પાતળે બગડે 52 પછી 53 54 55 56 57 58 59 અને 60 51 થી 60 સુધીની સંખ્યાઓ આપણે જોઈ હવે આવે છે 62 પહેલા કઈ આવે આપણે આગળ પણ જોતા હતા ને સંખ્યાઓ તમને ખ્યાલ હશે કે 62 પહેલા કઈ આવે 62 પછી કઈ આવે 62 અને 64 વચ્ચેની સંખ્યા કઈ આવે એવું આપણે જોયું હતું આગળ જોયું હતું ને વચ્ચેની સંખ્યા પહેલાની સંખ્યા પછીની સંખ્યા મોટી સંખ્યા અને નાની સંખ્યા તમને જો એ હું તમને અહીંયા ખાના પુરાવીશ ને એટલે એ પણ તમને સમજાઈ જશે કે 62 પહેલા કેટલા આવે 61 તો 62 કરતાં 61 નાની સંખ્યા થઈ ને જેમ આપણે આગળ વધશું 62 63 64 65 જેમ આપણે આગળ વધશું એમ સંખ્યા કેવી થતી જશે મોટી થતી જાય તો એ મોટી સંખ્યા થઈને ને જેમ આપણે પાછા હટશું એટલે કે અહીંયા 7 છે 59 58 57 56 એમ પાછા આપણે આવીએ તો સંખ્યા કેવી થતી જશે નાની થતી જશે 61 62
तेसठ चौसठ पांसठ छसठ सड़सठ अड़सठ ओगण सीतेर अने सीतेर। हवे आवे अहींया 51 थी लाइन जो क्रममां ज आवे छे ए पण तमारे ध्यान राखवानुं। पातळी एकडे 51 थी साइड पूरी करी पछी छगडे एकडे 61 73 लखेला छे। आगळना बन्ने खाना तमने खाली आप्या छे तो सातडे एकडे 71 सातडे बगडे 72 73 74 75 76 77 આપેલા છે 78 79 80 તમને આપ્યા છે। હવે અહીંયા 81 82 83 84 પણ તમને આપ્યા છે। આપણે આગળની સંખ્યા ખાના ખાલી હતા એ પૂરવા પડે ને 84 85 86 87 બે આંકડા 88 82 અને 100 પછી આવે છે 93 તમને સોરી 90 આવશે 82 પછી 90 93 આપેલા છે। 93 પહેલા કઈ સંખ્યા આવશે જો એ રીતના પણ તમને શીખવાડું એટલે સમજાય। 93 પહેલા કઈ આવે 90 બગડે 92 અને 92 પહેલા કઈ આવશે 91 બગડે એકડે 91 તો 91 92 અને 93 ખબર પડી ગઈ। હવે આવે છે 94 95 96 તમને આપેલા છે 97 98 99 અને એકડે મિલે 100 પૂરા થઈ ગયા। આપણે પહેલા મેં તમને કીધું હતું ને આપણે આ પૂરા અંક જે ચોરસ ખાનો આપણે ખૂટતા અંક પૂરશું એટલે તમને 51 થી 100 સુધીના આપણા એકડા છે એ આવી જશે આવી જાય ને। હવે તમે આગળ જો અહીંયા નીચે પ્રવૃત્તિ આપેલી છે એ તમારે જાતે કરવાની છે। પેજ નંબર 70 ઉપર આપણે ચોરસ ખાનો જોઈ લીધું અહીંયા બાજુમાં જો ચાલો ગ્રુપ કાર્ય કરીએ છે ને આપેલું ચાલો ગ્રુપ કાર્ય કરીએ તો એમાં તમારે શું કરવાનું છે જોડકા જોડો અને ખૂટતા અંકો પણ આની અંદર લખવાના છે એ પણ આપણે જોઈ લઈએ। અહીંયા તમને જે આપેલું છે ચાલો ગ્રુપ કાર્ય કરીએ એ આપણે સમગ્ર જે પ્રકરણ આપણે જોયું ને 11મું પ્રકરણ સંખ્યાઓ સંખ્યાઓ એટલે શું 1 થી 100 સુધીની સંખ્યાઓ આપણે ભણ્યા ભણ્યા ને તો એ તમારે અભ્યાસક્રમની અંદર આ છેલ્લે તમને જે સ્વાધ્યાય આપ્યો છે કે ગ્રુપ કાર્ય કરવાનું છે તમારે પણ જાતે શીખવું પડે ને એના માટે એ બધી સંખ્યાઓ તમારા માટે આવરી લીધી હશે। 1 થી 11 ના અંક પણ હશે 51 થી 60 સુધીના પણ હશે 30 થી 40 સુધીના પણ અંકો આવી શકે બધા અંકો તમારે આવશે એટલે જો વારંવાર તમે આ તમે ખૂટતા અંકો છે એ કરતા જશો તો તમને જે સંખ્યાઓ છે ઘણા વિદ્યાર્થીઓને સોય એકડામાં હજી ભૂલ પણ પડતી હોય કેમ કે પહેલા ધોરણમાં છો તો ઘણા બાળકોને એ નહીં આવડતું હોય તો એ તમારે આવડી જશે એ પણ આપણે જોઈ લઈએ। શું આપેલું છે જોડકા જોડો એ પણ આપણે તમને ખબર પડી જશે જો તમને સરવાળો કરતા આવડે તો તમને એ સંખ્યા પણ આવડશે કે 6 દશક અને 8 એકમ પછી 9 દશક અને 7 એકમ અને 5 એકમ ફરી પાછું 5 દશક અને 8 એકમ 7 દશક અને 9 એકમ સામે સંખ્યા એવી આપેલી છે કે આ બંને સંખ્યા ભેગી થાય એટલે કેટલા થાય તો અહીંયા તમને 58
खाचड़े पंचासी तमने आपेला छे ए संख्याओ पण आपणे जोई लईए। तो छ दशक अने आठ एकम आ बंने संख्याने आपणे जोड़िए एटले शुं थशे? छ दशक अने आठ એટલે જો તમને તરત ખ્યાલ આવે 68 સંખ્યા થઈ ને આપણી, તો અહીંયા 68 ક્યાં આપેલા છે? તો પહેલેથી બીજા એની સાથે તમારે જોડી દેવાનું। બીજી સંખ્યા 9 દશક અને 7 એકમ આપ્યા છે, તો 9 અને 7 એટલે કેટલા થશે? 97। 9 7 એટલે 97 થાય ને, તો એ આપણે છેલ્લેથી બીજા આપેલા છે તો એની સાથે આપણે જોડી દઈએ। પછી 8 દશક અને 5 એકમ આપ્યા છે, તો 8 5 85 તો એ સૌથી છેલ્લે આપેલા છે એને પણ આપણે જોડી દીધું। 5 દશક અને 8 એકમ તો 58 સૌથી પહેલા એની સાથે જોડી દઈએ। અને છેલ્લે છે 7 દશક અને 9 એકમ એટલે 79 એને પણ આપણે જોડી દીધા। તો સમજાઈ ગયો ને? આ સમગ્ર જે અહીંયા તમને જોડકું આપેલું છે એ મેં તમને સમજાવ્યું, સમજાણો ને બધાને? સરસ, બાજુમાં જુઓ, ખૂટતા અંકો લખો। ખૂટતા અંકો લખો એ પણ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય। ઉપર સૂચના છે એવું લખતી નથી, હું અહીંયા લખીશ એટલે તમને તરત ખ્યાલ આવી જશે। 53 ફરી પાછું એક ખાનું ખાલી છે, 55 અને 57 પછી છે તમને ફરી પાછું 57 આપેલા છે, 64 પહેલા, 63, 65, 66, 67, 84, 85, 86, 87, 88, 77, 76 પહેલા આવે ને, 78, 79 અને 80, 91, 92, 93, 94 અને 95 તમને આપેલા છે, છે ને આપેલું? તો આ સમજાઈ ગયું, ખૂટતા અંકો આડા વાળા, પહેલા 5, 6, 8, 7 અને છેલ્લે છે તમને 9 લાઈન આપેલી છે। હવે તો જે વિદ્યાર્થીને એકડા નહીં આવડતા હોય એને પણ આ અંકો છે, એ ખૂટતા અંકો જે આપેલા છે તમને, એનાથી તમને આવડી જશે, આવડી જશે ને બધાને? અહીંયા જુઓ, તમને ગોળમાં આપેલ અંક જેવા અંકો તમારે જોડવાના છે, ગમે તે તમને 1, 2, 3, 4, 5, 6 હું તમને 2 કરાવું છું, બાકીના 4 તમારે જાતે કરવાના છે। તમારે શીખવું પડશે ને 1 થી 100 એકડા ક્યાં વિદ્યાર્થીને આવ્યા એ કેવી રીતના તમને ખબર પડશે, એટલા માટે હું તમને 2 છે એ કરાવું છું। 52 ગોળો આપેલા છે અને 25 તમને આપેલા છે, સામે તમને સંખ્યા લખેલી છે 1, 2, 3, 4 અને 5, આવી રીતના તમારે બોક્સ છે
છેલી બનાવેલી છે તો 25 21 50 52 અને 51 બાજુમાં જુઓ એટલે તમને આપેલી છે 63 36 વાળું નથી કરાવતી 60 વાળું છે ને એ તમને કરાવું છું આડો ઉભો કરાવું છું એટલે તમને આવડી જાય ફરી પાછું આપણે ચોરસ બોક્સ બનાવવાનું 1 2 3 4 અને 5 50 90 60 70 અને 80 આ બે હું કરાવું છું તમને બીજા છે એ તમારે જાતે કરવાના રહેશે કેવી રીતના કરવાનું છે અંક શોધીને જોડવા તો આ 52 છે તો તમે અહીંયા જોઈ શકો તો છેલ્લેથી 52 અહીંયા છે તો એની સાથે તમારે જોડી દેવાનું 25 તમને આપેલા છે તો આ 25 ને પણ આપણે જોડી દઈએ 60 તમને આપેલા છે એ 60 ને પણ આપણે જોડી દીધા 70 છે તો એ 70 ને આપણે સામે આપણે આવેલા છે એને આપણે જોડી દીધા બાકીના જે તમારે અહીંયા 1 2 3 અને 4 આ ચારે છે એ તમારે જાતે કરવાના છે તમારે શીખવા માટે પછી જુઓ આગળ સંખ્યાઓ લખો તરત પહેલાની સંખ્યા પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યાઓ છે એ તમારે લખવાની છે જો અહીંયા એક એક સંખ્યાઓ છે એ હું તમને કરાવીશ જો અહીંયા છે પહેલાની સંખ્યા 67 છે તો એની પહેલા કઈ સંખ્યા તમારે આવશે પહેલાની સંખ્યા છે તો જો તમને અહીંયા 67 84 અને 99 તમને આપેલા છે તો 67 પહેલા કઈ આવશે 2 6 66 84 પહેલા 83 અને 99 પહેલા 9 8 98 ખબર પડી ગઈ વચ્ચેની પછી આવે છે પછીની સંખ્યા તો 58 બધી હું નથી કરાવતી જો તમે જોજો તમારે 5 આપેલી છે મેં તમને અહીંયા 3 કરાવેલી છે 58 69 અને 87 પછી 58 પછી 59 58 છે 69 પછી 70 અને 87 પછી 88 આગળ આપણે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા આપણે જોઈ હતી તમે અહીંયા જોઈ શકો છેલ્લે છે વચ્ચેની તમારે સંખ્યા બધાની અંદર મેં 3 3 તમને કરાવી હતી કેમ કે આગળ આપણે બધી સંખ્યાઓ જોઈ ગયા છીએ એટલે તમને ખ્યાલ પણ છે કે કેવી રીતના કરવાની છે વચ્ચેની સંખ્યા અહીં આપણને પૂછ્યું છે કે 62 અને 64 વચ્ચે કઈ સંખ્યા આવશે તો 62 પછી 63 અને 64 પહેલા 63 એટલે 63 કેવી સંખ્યા બને છે વચ્ચેની તમે વચ્ચેની સંખ્યા જોશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે પહેલાની સંખ્યા પણ આવડી જશે વચ્ચેની સંખ્યા પણ આવડી જશે અને પછીની સંખ્યા પણ તમને આવડી જશે તમે માત્ર એક વચ્ચેની સંખ્યા જોશો એટલે આ 3 3 સંખ્યા તમને આવડી જશે પછી હું તમને આડાવડા કરાવું છું 86 ખાલી જગ્યા 88 તો આ બંને વચ્ચે કઈ સંખ્યા આવશે 86 પછી કઈ આવે 87 અને 87 પછી 88 ખબર પડી ગઈ અને છેલ્લે છે 95 અને 97 તો વચ્ચે કઈ આવશે 96 આવશે આવે ને 96 સરસ આવશે ને આવે બધાને અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યા ઉપર મોળ કરવાનું છે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું કહ્યું છે અને બે જ સંખ્યા છે મોટી અને નાની એ પણ હું તમને 2 2 કરાવું છું આપણે આગળ ઘણી બધી જોઈ છે બધી હું તમને કરાવતી નથી તમારે પણ શીખવાનું છે એટલે બાકીની જે 2 છે એ તમારે જાતે કરવાની રહેશે કરશો ને બધા આગળ જુઓ મોટી
संख्या पर ऊपर गोल करो। 64 अने 74 तो आ बनने में मोटी संख्या कई बनशे? कई बनशे? 74 बने ने, 64 नानी छे अने 74 मोटी छे, खबर पड़ी ने? सरस। पछी छे पाछी बे संख्या, कई बे संख्या आवशे? 91 अने 90 तो आ बनने में एक ज अंकनो मात्र फर्क छे, 90 पछी 91 तो मोटी संख्या बनी। पछी ना त्रण जे छे आ 1 2 अने 3 जे नीचेनी छे ए तमारे जाते करवानी छे, करशो ने बजा? 2 में तमने करावी छे, જોઈએ મોટી સંખ્યા હવે આવે છે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો નાની સંખ્યા છે 63 અને 73 તો આ બંને માં નાની સંખ્યા કઈ છે ત્રિકોણ 63 બને ને 63 પછી આવે છે તમારે नानी संख्या 87 अने 78 बनने मां नानी संख्या कई कशे तो कई आवशे त्रिकोण आवे ने त्रिकोण नीचे ना बनने खाना जोई लईए 80 अने 90 आडा आवडा क्रम मां करावुं छुं हुं क्रम मां एक पछी बीजो आवे एवी रीतना नथी करावती तो आ तो तमने तरत ख्याल आवी जशे तो 80 केवी छे नानी संख्या પછી આવે છે છેલ્લી સંખ્યા જુઓ 76 અને 67 તો છગડે સાકડે 67 એ કેવી બનશે નાની સંખ્યા બને ને નાની સંખ્યા તો કઈ બનશે 67 પછી જો ખૂટતા અંક લખો આપણે શરૂઆતમાં આવું ચોરસ ખાનું જોયું હતું તો તમને વળી પાછો અહીંયા પ્રશ્ન થશે કે યા તો વચ્ચે આવું ગુલાબી કલરનો ચોરસખાનામાં કલર પૂરેલો છે તો અમારે કેવી રીતના પૂરવા એકદમ સરળ છે તમારે શું કરવાનું છે અહીંથી તમે શરૂ કરો કે અહીંથી તમે શરૂ કરો તો જુઓ તમે અહીંથી શરૂ કરશો એટલે કેટલા આવશે 56 57 58 59 59 61 અને 62 હવે નીચે ઉતરવાનું છે 63 64 65 66 67 68 તમને અહીંયા આપેલા છે છે ને આપેલા પછી 69 70 71 આડો હાલો 72 73 74 અને 75 પણ આપેલા છે હવે ઉપર ચડવાનું છે 76 77 78 79 અને 80 આપેલા છે 80 81 82 83 84 અને 85 આપેલા છે 85 86 નીચે ઉતરો છેલ્લી લાઈન છે જો દેખાય છે ને 87 88 90 91 92 91 92 94 અને 95 51 થી તમે શરૂ કરશો સોરી 56 થી શરૂ કરશો તમારે 95 સુધી અહીંયા અંક છે આપણે લખવાના છે આવડશે ને બધાને હવે આવે છે તમારે હોમવર્કનો વારો એ પણ એકદમ સરળ છે જેમ મેં તમને આગળના પીરિયડમાં જે સંખ્યાની અંદર અંકોની અંદર રંગ પૂરવાનું કહ્યું હતું ને એમ જ અહીંયા પણ તમારે રંગ જ પૂરવાના છે પેજ નંબર ખાસ કરીને જોજો સાતડે તગડે તો તે તમારી સ્વાપોથીની અંદર ઉપર તમારે સંખ્યા લખવાની છે જે ખૂટતા અંક છે ને ઉપર સૂચના નથી આપી જો માત્ર 61 લખેલું 62 63 64 આપેલા છે છે ને આપેલા ગોલ રાઉન્ડ ચોરસ લંબચોરસ લંબગોળ અને છેલ્લે પાન આકાર તમને આપેલો છે ને આપેલો એ બધાની અંદર તમારે જે ખૂટતા અંક છે કે ક્રમમાં લખવાના છે કે 62 પછી 63 આવે 64 65 એમ આગળ હકાલવાનું છે પછી તમારે 71 છે 83 છે અને છેલ્લે આપેલા છે 53 અને પછી પાછું આગળનું પાન ખાલી છે અને 92 તમને આપેલા છે 94 પછી લખેલું છે 81 થી 90 વચ્ચેની આવતી સંખ્યા જો
कई संख्या तुमने ऊपर दर्शावी दीधी छे आ बधा अंकोनी अंदर तुम्हारे कलर नथी पूरवानो अहीं शुं कीधुं छे तुमने 81 થી 90 વચ્ચેની જે તમને આ કુલફી આપેલી છે હવે તો ઉનાળો આવ્યો એટલે તમને બધાને ખૂબ જ ખાવાનું મન થશે થાય છે ને તો અહીંયા તમારે શું કરવાનું છે કુલફી આપેલી છે એ જે સંખ્યા આપેલી છે એટલે કે અંકો આપેલા છે 81 થી 90 ના જ અંકો જે અહીંયા આવેલા છે એમાં જ માત્ર તમારે રંગ પૂરવાનો છે બધા અંકોની અંદર રંગ નથી પૂરવાનો નીચે આપેલું છે 91 થી 100 સુધીની જેટલા અંકો આપેલા છે 91 થી 100 સુધીની અંદર જે અંકો આવતા હોય એની અંદર તમારે રંગ પૂરવાનો છે આ તમારું હોમવર્ક છે આ 1 2 અને 3 ખૂટતા અંકો અને આ બંનેમાં તમારે અંકોની અંદર રંગ પૂરવાના રહેશે આવજો આભાર We'll be right back.